एक वार दीपड़ाए महिला पर हुमलो करवानो प्रयास कर्यो हतो। महिला ने सामान्य इजा पहुंची हती, जेथी ग्रामजनों रस्ता पर आवी रोष बतावी दीपड़ा ने पकड़वा मांग करी हती, ज्यां ट्राफिक पण जाम थयो हतो। उल्लेखनीय छे के धारासभ्य अरविंद लाडाणी लोकोनी वच्चे पहुंची वन विभागना अधिकारीओ साथे वात पण करी हती। आज रोज वंटली तालुका सोनाडी गामे अगाउ जयरे 24 तारीख ना रोज 11 वागे एक बाड़की ने दीपड़ो उठावी अने लई गयेला। आ बाड़की मरण गये त्यारबाद आज फरीथी 27 तारीखे 3 दिवस पछी फरीथी आ गाम में दीपड़ो देखाणो छे। उपाड़ी लई जतो तो पण हो देखारो थता आ दीपड़ो त्यांथी भागी गयेल छे। हाल आ गामनी हूँ रूबरू मुलाकात लेता आखू गाम भेगू थयेल અને ગામ લોકોએ આ રોડ પણ બંધ કરેલો હતો, પણ અમે દરમિયાનગીરી કરી, ફોરેસ્ટ ખાતા આરે સમજૂતી કરી અને વહેલામ વહેલી તકે આ દીપડા પકડાય અને વધુમાં વધુ પાંજરા ગોઠવી એવી મારી માગણી મૂકેલ છે અને ફોરેસ્ટ ખાતાએ સ્વીકારેલ છે। સાથે સાથે આ ગામે એના શ્રમથી આજુબાજુમાં જે ગાંડા બાવળનું જંગલ છે એ પણ કાઢવાનો સંકલ્પ કર્યો છે અને આજુબાજુ જે કાંઈ ખારવો પડતર જમીન છે એને પણ ચોખ્ખી થઈ જશે। આ સાથે વિશેષમાં આ ગામની સ્કૂલના શિક્ષક પણ મળેલ એને પણ એવું કીધું છે કે અહીંયા બહુ ભયંકર પોઝિશન છે, દીપડો ક્યારે નિશાની અંદર આવી જાય એ પણ અમને ચિંતા રહી છે। અમે 24 સ્કૂલ સમય દરમિયાન વખતો વખત દરવાજો બંધ કરી અને છોકરાઓને ભણાવીએ છીએ, તો આના માટે સરકારશ્રીને હું ધ્યાન દોરું કે વહેલામ વહેલું આનું નિરાકરણ લઈ આવે, વહેલામ વહેલા અહીંથી દીપડા ઉપાડે અને આ દીપડા ઉપાડી અને ઝૂમાં કે શક્કરબાગમાં મૂકે, ક્યાંય બીજી ખુલ્લી જગ્યા ના મૂકે એવી પણ અમારી માગણી છે। જે દુઃખદ ઘટના 24 તારીખના બની હતી ત્યારબાદ અમે સાસણથી એક રેસ્ક્યુ ટીમ અને અમારી જે લોકલ રેસ્ક્યુ ટીમ હતી તેના સહયોગથી અમે 25 તારીખના રોજ રાત્રિના અને 27 તારીખના રોજ બે દીપડા પકડેલા છે અને એ દીપડાને અમે અહીંથી શક્કરબાગ ઝૂ ખાતે ટ્રાન્સફર કરેલા છે અને હજી પણ આ જો વિસ્તારમાં દીપડા હોય તો અમે પિંજરા આજે હાલમાં મૂકેલા જ છે અને અમે પૂરા પ્રયત્નો કરશું કે ઝડપથી જો બીજા કોઈ દીપડા હોય તો એ પકડાઈને અહીંથી દૂર કરી શકે। રેવન્યુ વિસ્તાર તો એવો છે કે આ નદી કાંઠાનો વિસ્તાર છે, હવે એમાં ચોક્કસ તો ન કહી શકાય કે કેટલા હોય, કેમ કે અવર જવર વધારે કરતા હોય, જે સ્થાનિક હોય ધારો કે એક બે હતા એ પકડાઈ ગયા, બીજા કોઈ અવર જવર કરતા હશે તો એને અમે પકડવા માટેના પ્રયત્નો કરશું। કોરોનાના વધતા જતા જોખમને ધ્યાને લઈ આજે દેશભરમાં કોવિડ હેલ્થ સેન્ટરો ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી, જેના ભાગરૂપે જામનગર સહિત ગુજરાત